રાપર તાલુકાના રામવાવ ગામે ગૌચર જમીન બચાવવા બાબતની લડત છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. ગૌચર બચાવો આંદોલનનો આજે 13મો દિવસ છે. ભચાઉ પ્રાંત કચેરી પાસે ગૌચર બચાવોનું આંદોલન આદરવામાં આવ્યું હતું. વહીવટીતંત્રની નિષ્ફળતાથી છેલ્લા ઘણા સમયથી ગૌચર જમીન બાબતે લડત ચલાવી રહ્યા છે. આજે ભૂખ હડતાલનો 13મો દિવસ છે, છતાંય કચ્છના તંત્રના પેટનું પાણી પણ હલ્યું નથી. આ બાબતે આમ આદમી પાર્ટીના સંજયભાઈ પ્રદેશ સંગઠન મંત્રી મુલાકાત લીધી હતી, તંત્ર સામે આકરા પ્રહાર કર્યા હતા. રિપોર્ટ બાય ગનીભાઈ કુંભાર, ભચાઉ. મારું નામ સંજય બાપટ છે, આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી છું અને ત્રીજી વખત આપણે આજે શિવભાની છાવણીની મુલાકાત લીધી છે, જે ગૌચર માટે 600 એકર ગૌચર જમીન રામવાવની જે દબાવી લેવી છે, ભૂમાફિયાઓ જે દબાવી ગયા છે એના માટે બેઠા છે. એ 13 દિવસ થયા, આજ 13 દિવસ થયા, કન્ટિન્યુની અનશન પર બેઠેલા વ્યક્તિની મુલાકાત ગઈકાલ સુધી કોઈ નહોતી લીધી, ત્યારે ગુરુવારે કચ્છ કલેક્ટર સાહેબજીને ચાલુ જિલ્લા સ્વાગત કાર્યક્રમની અંદર જઈને મેં જ્યારે આ રજૂઆત કરી અને ત્યાં પ્રાંત પણ અહીં ભચાઉના પ્રાંત છે એ પણ બેઠેલા હતા, જિલ્લાના અન્ય અધિકારીઓ પણ બેઠેલા હતા અને એ ત્યાં એમને શરમ આવી અને એના પછી જે સોશિયલ મીડિયા દ્વારા લોકોએ ટ્રેન ચલાવ્યો અને સમર્થનમાં આવ્યા શિવભાના, ત્યારે સફાળા બાબુઓ જાગ્યા હોય એમ ગઈકાલે શુક્રવારે કદાચ બપોરના કે સાંજના એમની નાયબ ટીડીઓ અને રાપરના તાલુકા નાયબ ટીડીઓ અને તાલુકાના અમુક જે અધિકારીઓ હતા એ લોકોએ મુલાકાત લીધી છે અને ગઈકાલે એમણે પ્રાંત અધિકારીશ્રીએ પણ અહીં પોતે આવવાની તસ્દી ન લેતા અનશન કરી રહેલા 13 દિવસથી અનશન કરી રહેલા વ્યક્તિને બળજબરીપૂર્વક એમની ચેમ્બરમાં બોલાવવામાં આવે છે અને ત્યાં એમને કહેવામાં આવે છે કે ભાઈ અમારે આ જે તમારું જે છે એના કારણે અમારું ખરાબ લાગે છે, સરકારનું ખરાબ લાગે છે, એના માટે તમે હવે પારણા કરી લો, બાકી જે આગળ અમે તમને જે રીતના સાત્વના આપી હતી એ જ રીતે સાત્વના આપીએ છીએ, પરંતુ શિવભા અડગ છે એમના દ્વારા કહેવામાં આવ્યું કે ભાઈ અમારે કોઈ પણ જાતનું અનશન કરવાનું થતું નથી, અમે કોઈ અનશન કરીશું નહીં, અનશન છોડીશું નહીં અને અમને લેખિત બાંયધરી આપવામાં આવે કે જે 600 એકર જમીનને દબાણ છે એની અંદર વિડીયોગ્રાફી કરી, લાઈવ વિડીયોગ્રાફી કરી અને તમામ દબાણો દૂર કરવામાં આવે અને એ રેકર્ડ સરકારશ્રી પાસે રાખવામાં આવે અને માન્ય કોર્ટને પણ આ વસ્તુ જે છે વિડીયોગ્રાફી એ સુપ્રત કરવામાં આવે, ત્યાં સુધીનું એવનું અનશન ચાલુ છે. જો બાંયધરી લેખિતમાં એ લોકો આપે છે તો એવનું અનશન તૂટે છે. એટલે અમારી પણ આપના માધ્યમ મીડિયાના માધ્યમથી આ સરકારી બાબુશ્રીઓને કલેક્ટર સાહેબશ્રીને વિનંતી છે, સરકારશ્રીને પણ વિનંતી છે કે જ્યારે આપ હિન્દુ અને ગાયના નામે વોટ માંગી રહ્યા છો ત્યારે આજે ગાય માટે લડી રહેલા એક ગૌભક્તની પણ તમારે અરજ સાંભળવી જોઈએ અને આ જે ગાય છે એ ગાયની ગૌચર જમીનો ખાલી કરાવવામાં આ સરકારી બાબુઓને તમારે પણ પ્રેશર કરવું જોઈએ. મીડિયા દ્વારા અને પત્રકાર ભાઈઓને અભિનંદન દઉં છું કે ગૌચર માટે અને ગાય માટા માટે જે સત્ય બહાર લઈ આવતા હોય તો મીડિયાવાળા અને પેપરવાળા વધારે પડતા આમાં મહેનત એમની હોય છે. સત્ય શું છે અને અસત્ય શું છે એમાં એમનો ઘણો ફાળો હોય છે. બીજે નંબરમાં જે રામબાવને ગૌચર અને કચ્છ જિલ્લાની અંદર ગૌચરની અંદર જો રામબાવને ગૌચર એ લોકો નથી કરતા એનો કારણ એ એમને ડર લાગી રહ્યો કે બધે આવું જાગશે. પ્રાંત સાહેબની કાલે ટીમ અહીંયા આવી હતી છાવણીમાં અને એ લોકોએ પારણા કરાય એનો કીધો. મારી માંગ છે લેખિત અધિકારી મને કે પારણા 2 વખત કરાયા છે, એ લોકો ઉપર અધિકારીઓ ઉપર કેમ વિશ્વાસ રાખવો? અને પ્રાંત સાહેબ ખુદ કાલે મને ખૂબ પોસ કરી, પ્રાંત સાહેબ પણ મળ્યા હતા ત્યારે પ્રાંત સાહેબે એમ કીધું કે અમે 20 દિનની અંદર કરશું પણ અમારા ઉપરી કલેક્ટર સાહેબ ભુજ છે, સાચો નિર્ણય એ લઈ શકે. તો આનો નિર્ણય લીધાવાળો છે કોણ? અને મને પણ કાંઈ પણ થયું તો કચ્છ વહીવટીતંત્ર ટોટલ જવાબદાર છે મારા પરિવારનો. જે કાંઈ પણ અકસ્માત થાય કે હાલ ઘડી જ્યાં સુધી બેઠો એનો જવાબદારી હું, જ્યાં સુધી ગૌચર ખાલી નહીં થાય ત્યાં સુધી કોઈ પારણા કરવામાં આવતા નથી, કરીશ નહીં અને કરીશ ત્યારે અમારા જે મને જેને જેને સપોર્ટ દીધો છે, આમ આદમી પાર્ટીવાળા દીધા છે, બીજા પક્ષે દીધો છે, એ ગૌચર બારામાં દીધો છે, કોઈ પક્ષ પક્ષી નહીં, મને ગૌચર બારામાં સાથ દીધો છે. એ લોકોની વચ્ચે પારણા થશે અને અધિકારીની લેખિત દેશે તો જ હું પારણા કરીશ, નકામ મને કાંઈ થાય એનો જવાબદાર એ છે. મારો કાલ હવારે અહીંયા મૃત્યુ થાય તો એના જવાબદાર કચ્છ વહીવટીતંત્ર રહેશે.